नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 ની અંદર પ્રકરણ 10 પ્રકાશનું પરાવર્તન અને વગ્રીભવન જેની અંદર આપણે છે એ કાચના લંબન વડે થતું પ્રકાશનું વગ્રીભવન છે જોયું. હવે ત્યારબાદનો જે ટોપિક છે આપણો પ્રકાશના વગ્રીભવનના નિયમો, તો આપણે નિયમો છે આજે જોવાના છે કે પ્રકાશના વગ્રીભવનના બે નિયમો છે, કે બે નિયમો છે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો જેમાં પ્રથમ નિયમ છે એ લખી આપણે તો આપાત કિરણ પછી વક્રીભૂત કિરણ અને આપાત બિંદુ સોરી બે માધ્યમોને છૂટી પાડી सपाटी आगर आपात बिंदु है दोयो लंब ए एक अक्ष समतल में વક્રીભવન થાય છે તો આ કિરણને કહેવાય વક્રીભૂત કિરણ. અને અહીંયા આપણે સીધી રેખામાં છે એક લંબ દોરેલો, તો જેને કહેવાય સપાટીને દોરેલો લંબ. તો આ ત્રણે ત્રણ છે એ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે, મતલબ કે એક સમતલ જુઓ તમે તો એક જ સમતલમાં જોવા મળે આપણને, એટલે એક જ રેખામાં હોય છે. આ આપણો પ્રથમ નિયમ થયો. બીજો નિયમની વાત કરીએ આપણે પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમને જોડ માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર 18 હોય છે. અને આ જે નિયમ છે જેને સ્નેલનો નિયમ પણ કહે છે. શું કહેવા માંગે છે, તો પ્રકાશના આપેલ રંગ માટે, એટલે કે રંગ કોઈ પણ હોય અને આપેલ માધ્યમની જોડ માટે, એટલે કે કોઈ પણ જોડ હોય માધ્યમ, પાણીનું કાચનું હોય, હવા અને કાચનું હોય, અથવા હીરાનું અને પાણીનું હોય, તો એના કોઈ પણ માધ્યમ તમે લ્યો, તો એ માધ્યમમાં છે એ આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન, આ બંનેનો તમે ગુણોત્તર લ્યો. ગુણોત્તર એટલે ભાગાકાર કરીએ આપણે, તો એ હંમેશા અચળ હોય. તો એને આપણે કઈ રીતે દર્શાવો, ધારો કે આપાત કોણનો સાઇન છે એ સાઇન આર છે, સોરી સાઇન આઈ છે, જ્યારે વક્રીભૂત કોણનો સાઇન છે એને સાઇન આર કહી દઈએ આપણે, તો એ હંમેશા અચળ હોય છે. આને કહેવાય સ્નેલનો નિયમ. આ બે ખૂણા ક્યાં છે, એક ખૂણો છે જે આ દર્શાવે આપાત કોણ, બીજો ખૂણો છે આ દર્શાવે જેને કહેવાય વક્રીભૂત કોણ. અને આ બંનેના જે મૂલ્ય છે એનો તમે ભાગાકાર કરો સાઇન આઈ બાય સાઇન આર, તો એ હંમેશા અચળ મળે. મતલબ કે તમે ગમે તેટલા માધ્યમ રાખો પછી, તો એનું મૂલ્ય છે એ હંમેશા અચળ જ હોય છે. આ નિયમને સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. તો
આ બે વક્રી ગોળના છે એ નિયમો થયા. હવે આપણે આના પછીનો ટોપિક લઈએ આગળ. હવે નેક્સ્ટ ટોપિક છે એ છે વક્રી ભવના. એટલે કે આપણે વક્રી ભવન વિશે છે એ વાત કરી ગયા છે કે વક્રી ભવન કેને કહેવાય, તો જ્યારે કોઈ એક પ્રકાશનું ત્રાસુ કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ તે સહેજ વાકું વળે છે અથવા તો સહેજ વિચલિત પામે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે. તો આના વિશે આપણે છે એ અભ્યાસ કરી ગયા છે, પણ હવે આપણે વાત કરવાની છે વક્રી ભવનાંકની. તો વક્રી ભવનાંકની વાત કરવી હોય તેમાં વક્રી ભવન શબ્દનો ઉપયોગ થાય છે, જેમાં વક્રી ભવન છે કેના ઉપર આધાર રાખે, તો એ પ્રકાશીય માધ્યમ ઉપર આધાર રાખે કે કેવું માધ્યમ છે તેમાં એવા પ્રકારનો વક્રી ભવન થાય. ધારો કે અલગ અલગ માધ્યમમાં છે એ પ્રકાશની ઝડપ છે એ અલગ અલગ હોય છે, કે જુદા જુદા માધ્યમમાં છે એ પ્રકાશની ઝડપ કેવી હોય બધામાં જુદી જુદી હોય. તો જેમાં પ્રકાશની ઝડપ છે બધામાં જુદી જુદી હોય, તો પ્રકાશની ઝડપ જ્યારે જુદી જુદી હોય તો એને કારણે વક્રી ભવન પણ છે એ જુદા જુદા સ્તરમાં એટલે કે જુદા જુદા દરથી થતું હોય. જેમ કે આપણે કોઈ મોસ્ટ ઓફ કોમન પોઈન્ટ લઈએ તો પ્રકાશ છે એ મોસ્ટ ઓફ જોઈએ આપણે તો હવાની અંદર પ્રસરણ પામતો હોય અથવા તો શૂન્ય અવકાશની અંદર પ્રકાશની છે એ ઝડપ આપણે પહેલા તો જોઈએ કેટલી છે અને એનો અંદાજો થોડો ઘણો લગાવી આપણે. તો તમે પ્રકાશની જે ઝડપ છે એ જુદા જુદા માધ્યમમાં અલગ અલગ હોય છે. રેડી? પણ આપણે જે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપની વાત કરીએ તો એની વાત કરીએ આપણે તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ સૌથી પ્રકાશની ઝડપ છે એ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, જે સૌથી વધારે છે. મતલબ કે આના કરતા એકે માધ્યમ એવું નથી કે જેમાં પ્રકાશની ઝડપ સૌથી વધારે હોય. સૌથી વધારે ઝડપ છે એ ક્યાં છે, તો શૂન્ય અવકાશમાં છે. હવે જ્યારે આપણે શૂન્ય અવકાશના પ્રકાશની ઝડપની ચર્ચા કરીએ છીએ, તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણ શૂન્ય અવકાશમાંથી બીજા કોઈ માધ્યમમાં પ્રવેશે છે, ધારો કે પાણીના માધ્યમમાં હોય અથવા કાચના માધ્યમમાં હોય અથવા હીરાના માધ્યમમાં હોય અથવા કેરોસીનના માધ્યમમાં હોય, ત્યારે એની ઝડપમાં છે શું ફેરફાર થાય છે, તો એને જાણવા માટે આપણે છે એ વક્રી ભવનાંક રાશિનો છે એ ઉપયોગ કરીએ છીએ. હવે આ તે શૂન્ય અવકાશની વાત. હવે આપણે વાત કરીએ તો હવામાં પ્રકાશની ઝડપ કેટલી, જેમ કે આપણા વાતાવરણની અંદર હવા જે છે એમાં પ્રકાશની ઝડપ કેટલી લેવામાં આવે છે, જેમ કે શૂન્ય અવકાશ એટલે કે જે આપણા વાતાવરણ બહારની વાત છે, મતલબ કે પૃથ્વીના વાતાવરણની બહાર. પણ હવામાં પ્રકાશની જે ઝડપ છે એ શૂન્ય અવકાશની ઝડપ જે છે પ્રકાશની એના કરતાં સહેજ જ ઓછી છે. એટલા માટે વાતાવરણમાં જે પ્રકાશની ઝડપ છે એ શૂન્ય અવકાશમાં જેટલી છે એટલી જ વાતાવરણની અંદર પણ શું કરવામાં આવે, પ્રકાશની ઝડપ લો અથવા તો હવામાં પ્રકાશની ઝડપ લેવામાં આવે છે. તો આપણે લખી શકાય કે હવામાં પ્રકાશની ઝડપ
એ શૂન્ય અવકાશ કરતા અવકાશમાં પ્રકાશની ઝડપ કરતા સહેજ ઓછી છે. એટલે કે હવામાં પ્રકાશની ઝડપ છે એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતા સહેજ ઓછી છે, જેમાં આપણે વાત કરી પ્રકાશની ઝડપને શૂન્યાવકાશમાં. હવે ધારો કે અને આપણે કઈ વાત કરી કે હવામાં પ્રકાશની ઝડપ અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતા શું છે, સહેજ ઓછી છે હવામાં. પણ જે હવામાં પ્રકાશની ઝડપ છે એ શૂન્યાવકાશમાં જેટલી પ્રકાશની ઝડપ લેવામાં આવે છે 3×10⁸ એટલી જ આપણે છે પ્રકાશની ઝડપ એ હવામાં લઈએ છીએ. હવે આ થઈ નોર્મલ ચર્ચા. હવે આપણે આગળ વધીએ તો વક્રી ભવનાંકની અંદર છે આપણે આગળ વિચાર કરીએ. ધારો કે કોઈ બે માધ્યમ હોય, ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે આ એક કાચનો લંકન છે, ઉપર એક માધ્યમ છે જેની અંદરથી પ્રકાશનું કોઈ કિરણ આવે છે એટલે કે આ માધ્યમ એક અને કેવી માધ્યમ બે. તો જ્યારે માધ્યમ એક માંથી માધ્યમ બે માં પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે તેનું વક્રીભવન થાય છે. આ આપણે આગળ જોઈ ગયા. પણ આજે માધ્યમ એક અને માધ્યમ બે છે એમાં બંનેમાં પ્રકાશની જે ઝડપ છે એ વધઘટ થતી હોય. વધઘટ મતલબ કે કોકમાં પ્રકાશ ઝડપ વધારે હોય, કોકમાં પ્રકાશ ઝડપ ઓછું, એમ વધઘટ. ઓમ નહીં કે વધારો થતો હોય ઘટાડો, એમ નહીં. પણ આમાં પ્રકાશની ઝડપ અલગ હોય, આમાં પણ પ્રકાશની ઝડપ અલગ હોય. અને આ જે બંનેના માધ્યમ છે એના વિશે આપણે હવે વિચાર કરીએ તો ધારો કે માધ્યમ એકમાં છે પ્રકાશની ઝડપ છે, ધારો કે ઝડપ V1 છે અને માધ્યમ બે માં પ્રકાશની ઝડપ ધારો કે V2 છે. કોઈ પણ માધ્યમ માટે વિચારી શકાય. આ માધ્યમ માટે આપણે ધારીને વિચારીએ કે આની ઝડપ ધારો કે V1 ધારે અને V2 ધારે, તો આપણે લખી શકાય કે માં પ્રકાશની ઝડપ V1 છે અને માધ્યમ બે માં પ્રકાશની ઝડપ V2 છે. તો માધ્યમ એક માં પ્રકાશની ઝડપ ધારો કે V1 છે અને માધ્યમ બે માં પ્રકાશની ઝડપ ધારો કે V2 છે. તો આપણે વક્રીભવનાંક વિશે વાત કરીએ છીએ તો માધ્યમ બે માં અને માધ્યમ એક માં બંનેની ઝડપ આપણને ખબર છે. હવે ધારો કે તમે એમ વિચારો કે કોઈ પણ બે માધ્યમો એની સાપેક્ષ ઝડપ આપણે માપવી હોય, કે ધારો કે એમ કહીએ આપણે કે આની સાપેક્ષે આનું મૂલ્ય આટલું વધારે છે. જેમ કે આપણે કોઈ બે વિદ્યાર્થીની કમ્પેરિઝન કરતા હોય તો એકને ધારો કે 80% આવ્યા, એકને ધારો કે 70% આવ્યા, તો આપણે 70% વાળાને એમ કહીએ કે તારે ઓના કરતા 10% છે ઓછા છે. તો આપણે શું કર્યું, બંનેનું સાપેક્ષ કર્યું, તારે ઓના કરતા 10% ઓછા છે. તો આ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. પણ એ જ રીતે આપણે માધ્યમની વાત કરતા હોય કે ધારો કે એક માધ્યમ છે બીજું માધ્યમ છે, તો બંને માધ્યમની જે સાપેક્ષ માપ આપણે માપવું હોય તો કઈ રીતે માપી શકાય, તો એ આપણે જોઈએ. તો માધ્યમ એકમાં જે વક્રીભવનાંક છે માધ્યમ બે ની સાપેક્ષે કેવો છે, માધ્યમ બે માં વક્રીભવનાંક છે માધ્યમ એક ની સાપેક્ષે કેવો છે, તો બંને સંભાવના છે આપણે એવા દર્શાવીએ તો એને કઈ આ રીતે ડિફાઈન કરી શકાય આપણે. તો ધારો કે પ્રથમ આપણે દર્શાવીએ કે માધ્યમ બે ની માધ્યમ એક ની સાપેક્ષ વક્રીભવનાંક. ઘણી માધ્યમ બે ને માધ્યમ એક ની સાપેક્ષ, માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષ વક્રીભવનાંક. તો આને આપણે દર્શાવવું હોય કે માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષ વક્રીભવનાંક, તો આપણે એમાં માધ્યમ બે અને માધ્યમ એક બંનેને દર્શાવવા પડે. તો એને આપણે 2×1 આ રીતે દર્શાવીએ કે માધ્યમ બે નો એની સાપેક્ષ કે છે, માધ્યમ એક ની સાપેક્ષ કે છે. તો
તો આ રીતે દર્શાવે. હવે આ સૂત્રમાં ડિફાઇન કરીએ તો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ છે, એટલા માટે લખવાનું થાય કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. હવે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ કેટલી છે? તો માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છે v1, જ્યારે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છે v2. તો ઈટા 21 અથવા તો n21 અને ઈટા તરીકે પણ વચાય છે, જે આપણે ઈટા પણ કહી શકો, અથવા નોર્મલી તમે n કહો તો પણ ચાલે. તો ઈટા 21 બરાબર v1 ના છેદમાં v2. તો આ થયો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રી ભવના. હવે આપણે આને ઊંડું કરી નાખીએ. ધારો કે આ રીતે કહી શકાય કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ છે, એની જગ્યાએ કરી નાખીએ માધ્યમ 1 નો બેની સાપેક્ષ વક્રી ભવના. એને દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ કે માધ્યમ 1 નો કે છે માધ્યમ 2 ની સાપેક્ષ. તો માધ્યમ 1 એટલે પહેલા લખવાનું ઈટા 12 બરાબર માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષ છે. તો ઉપર છે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છેદમાં 1 માં પ્રકાશની ઝડપ. તો આ થયું માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ. તો માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ કેટલી છે? તો એ આપણે અહીં લખી લીધી હતી. આ રહે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 છે. તો v2 ના છેદમાં v1. તો આ મળી ગયો માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષ વક્રી ભવના. તો આને વક્રી ભવના કહેવાય, તો સાપેક્ષ વક્રી ભવના કહે છે, જેમાં આપણે કોઈ પણ બે માધ્યમ લીધેલા છે. હવે ધારો કે આપણે આ બે માધ્યમ માટે વિચાર કર્યો, પણ ધારો કે હવે એવું બની શકે અથવા આપણે નેચરલી જોતા જોઈએ કે પ્રકાશનો કોઈ કિરણ છે, મોસ્ટ ઓફ આપણે શૂન્ય અવકાશમાંથી આવતું હોય, જે સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ. તો ધારો કે એક માધ્યમ છે પહેલેથી જ નક્કી છે, જે છે શૂન્ય અવકાશ. તો તમે જ્યારે કોઈ શૂન્ય અવકાશની સાપેક્ષે બીજા કોઈ માધ્યમનો વક્રી ભવનાંક જાણો છો, તો એને આપણે કઈ રીતે દર્શાવી શકાય એ આપણે જોઈએ. હવે ધારો કે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમના વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે કે તમે ધારો કે શૂન્ય અવકાશ છે, એની સાપેક્ષ કોઈ પણ માધ્યમ હોય, જેમ કે આમાં બે માધ્યમ કમ્પલસરી હતા, માધ્યમ 1 અને માધ્યમ 2, એ પછી કોઈ પણ હોય, પણ આમાં શું થઈ જાય છે કે આમાં એક માધ્યમ છે નક્કી છે કે શૂન્ય અવકાશ જ છે. રેડી, એક માધ્યમ છે નક્કી છે શૂન્ય અવકાશ જ છે, પણ બીજું માધ્યમ એ નક્કી નથી કયું માધ્યમ છે શૂન્ય અવકાશ ને. સામે ધારો કે પાણીનું માધ્યમ હોય શૂન્ય અવકાશ ને, સામે ધારો કે કાચનું માધ્યમ હોય શૂન્ય અવકાશની સામે, ધારો કે હીરાનું માધ્યમ હોય શૂન્ય અવકાશની સામે, ધારો કે કેરોસીનનું માધ્યમ હોય. તો આમાં એક માધ્યમ છે નક્કી છે, જ્યારે બીજું માધ્યમ છે નક્કી છે નહીં. તો એવા વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. એનું સૂત્ર છે કે ઈટા એમ બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં
जड़। तो आ क्यू શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ, તો આ જે દર્શાવે છે એને નિરપેક્ષ વક્રીભવના કહેવાય છે, જેમાં ઈટા m બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે એને આપણે કેન્ડેલા એટલે કે c બરાબર 3×10⁸ ની કિંમત છે, અને આ રીતે આપણે એમ દર્શાવ્યું છે c વડે, તો c મૂકીએ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ, તો ઝડપને દર્શાવવા માટે આપણે b સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ, જ્યાં બધે આપણે v સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે, તો આમાં માધ્યમ એક જ છે એટલા માટે આપણે ખાલી v મૂકીએ, તો n m બરાબર c ના છેદમાં v એટલે કે ઈટા m બરાબર c ના છેદમાં v, ઈટા છે એ વક્રીભવનાંકની સંજ્ઞા દર્શાવે છે, બરાબર c એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં v એટલે કે માધ્યમમાં પ્રકાશની ઝડપ। તો આ સૂત્ર મુજબ છે કે તમે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક છે એ શોધી શકો છો, જેમ કે તમને ધારો કે વક્રીભવનાંક શોધવાનું કે તો તમને v ની કિંમત મળી રહી હોય અને c ની કિંમત તો ઓલરેડી બધામાં સેમ જ લાગશે 3×10⁸, તો આ સૂત્ર મુજબ આપણે છે કે કોઈ પણનો નિરપેક્ષ વક્રીભવનાંક છે એ શોધી શકીએ છીએ। હવે આના રિલેટેડ જે દાખલા છે એ આપણે 4-5 ઉદાહરણ છે જે આના નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ થોડી ઘણી બીજી ચર્ચા છે જે આપણે કરી લઈએ વક્રીભવનાંક વિશે। હવે વક્રીભવનાંક છે એની જે ઝડપ છે જે આપણે અલગ અલગ જગ્યાએ ઝડપનો ઉપયોગ કર્યો છે, આ એની ઝડપ છે આ ઝડપ છે। હવે ધારો કે આપણે માધ્યમ છે એ બે પ્રકારના હોય, એક તો છે જે પાતળું માધ્યમ હોય અને બીજું છે એ છે ઘટ માધ્યમ હોય। હવે જ્યારે માધ્યમ પાતળું હોય તો માધ્યમ પાતળું મતલબ કે એની અંદર પ્રકાશની જે ઝડપ છે એ કેવી હોય છે, તો વધારે હોય, ઝડપ વધારે, રેડી, એની ઝડપ કેવી હોય વધારે। ઘટ માધ્યમ હોય તો ઝડપ છે એ ઘટી જાય છે મતલબ કે ઝડપ ઓછી હોય, ત્રીજી વસ્તુ આ ઝડપની વાત છે। ત્રીજી વસ્તુ વાત કરીએ તો જે માધ્યમ પાતળું હોય એનો વક્રીભવનાંક પણ કેવો હોય છે, ઓછો, એટલે કે એનું વક્રીભવન પણ એમાં પ્રકાશનું કેવું થાય, ઓછું થાય, જ્યારે ઘટ માધ્યમ હોય તેમાં વક્રીભવન કેવું થાય છે, તો વધારે થાય છે, તો આપણે લખી શકાય વક્રીભવન ઓછું થાય, જ્યારે ત્યારે તે લંબ તરફ વળે, કે જે આપણે આકૃતિમાં ઘણી બધી જગ્યાએ જોયું આગળ કે જ્યારે કોઈ પાતળું માધ્યમ એટલે હવામાંથી કાચમાં પ્રવેશતું તો લંબ તરફ વળતું હતું, કારણ કે હવા છે પાતળું માધ્યમ કહેવાય અને કાચ છે ઘટ માધ્યમ કહેવાય, તો લંબ તરફ વળે। જ્યારે ઘટમાંથી ધારો કે પાતળામાં પ્રવેશે ત્યારે લંબથી દૂર જાય, મતલબ કે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય પ્રકાશનું કિરણ ત્યારે લંબથી દૂર તરફ તે જાય છે। હવે આ વિડિયો લેક્ચર છે આપણે અહીં લખી રાખીએ છીએ, અહીંથી જે આગળ ચર્ચા છે કે જે આપણે આના 2-3 છે એ ઉદાહરણ આપણે જોશું, જે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીએ જે ઈટા એમ બરાબર સી ના છેદમાં વી, જેનો ઉપયોગ કરીને આપણે નિરપેક્ષ વક્રીભવનાંકના છે કેટલાક ઉદાહરણો અને થોડીક એની ચર્ચા કરીશું। અસ્તુ।